प्रकरण छ गणित चेप्टर छठू पूर्णाक संख्याओ। हवे एमा आपणे साथी 6.3 जोशुं। हवे छे पेलो शोधो। हवे दाखलो छे अहींया ए पछी शुं छे 30 - 25। तो हवे काउंस छूटो करी तो 30 - 25 एटले के 30 માંથી 25 જાય તો કેટલા વધે 5। હવે બીજો દાખલો -15 - -18 તો કાઉન્સ છૂટો કરશું તો -15 અહીં -+ એટલે કેટલા થઈ જશે +18। હવે જુઓ એક સંખ્યા માઇનસ છે એક પ્લસ છે તો થશે બાદબાકી અને મોટી સંખ્યાની નિશાની। તો 18 માંથી 15 જાય તો 3 તો 3 કેવા રહેશે પ્લસ કારણ કે 18 મોટા છે। બીજો પ્રશ્ન ગ્રેટર ધેન લેસ ધેન અથવા બરાબર ચિહ્ન વડે ખાલી જગ્યા પૂરો। પ્રશ્ન એ -3 + -6 તો કેટલા થાય માઇનસ કાઉન્સ છૂટો કરી તો -3 - -3 + -3 તો -3 અને -6 બે નિશાની સરખી હોય તો થાય સરવાળો પરંતુ નિશાની જે હોય તે લાગે। તો -+ એટલે કે 3 ને 6 9 પણ નિશાની કેવી આવશે માઇનસ। હવે એવી જ રીતે અહીંયા -3 - -6 તો -3 અને -+ તો 6 માંથી 3 જાય તો 3 તો -9 કરતાં 3 મોટા હોય એટલે ગ્રેટર ધેન। એવી જ રીતે હવે -21 - -10 તો -21 અને -+ એટલે +10 એટલે કે 21 માંથી 10 જાય તો 11 પણ કેવા માઇનસ શા માટે કારણ કે 21 મોટા છે તો એની નિશાની લાગે। હવે -31 + -11 તો -31 - -11 તો કેટલા થાય બંને નિશાની સરખી છે તો સરવાળો તો -42 કરતાં -11 મોટા હોય એટલે શું થશે ગ્રેટર ધેન। હવે સી -25 - -42 તો કૌંસ છૂટો કરશું તો -25 - -+ એટલે +42 હવે બે નિશાની અલગ અલગ છે તો થશે બાદબાકી તો 42 માંથી 25 જાય તો 17। એવી જ રીતે -42 - -25 તો -42 - -+ તો +25 તો બાદબાકી કરશું તો જવાબ આવશે -17 કારણ કે 42 મોટા છે તો માઇનસ નિશાની લાગશે તો 17 અને -17 એમાંથી કોણ મોટું છે 17 એટલે કે ગ્રેટર ધેનની નિશાની। હવે છે ખાલી જગ્યા પૂરો -8 = 0 તો અહીંયા કેટલા લખવા પડે તો 0 જવાબ આવે તો -8 હોય એમાં +8 ઉમેરીએ તો 0 જવાબ। હવે 13 તો અહીંયા કેટલા થાય +13 અને અહીંયા 0 છે તો 0 ક્યારે આવે કેટલા ઉમેરી -13। હવે શોધો -7 - -8 - -25 કૌંસ છૂટો કરશું તો -7 - -7 - -8 - -8 -+25। હવે -7 અને -8 નો સરવાળો કરી તો જવાબ આવે -15 અને 25 - 25। હવે -15 અને +25 છે હવે આ બેની બાદબાકી કરી કારણ કે બંને નિશાની અલગ છે એક માઇનસ છે એક પ્લસ છે તો જવાબ આવે 10 કેવા 10 હશે પ્લસ શા માટે કારણ કે 25 મોટા છે તેની નિશાની ધન છે। હવે દાખલા નંબર બી -13 + 32 - -8 - 1 તો -13 - -13 + 32 - +32 - -8 - -8 - 1 હવે -13 અને +32 આ બેની બાદબાકી થશે નિશાની અલગ હોવાથી તો જવાબ આવશે 19 અને કેવા હશે પ્લસ કારણ કે 32 મોટા છે અને એ પ્લસ છે। હવે -8 અને -1 બે નિશાની સરખી છે તો કઈ ક્રિયા થશે સરવાળાની પણ નિશાની માઇનસ એટલે 9 થશે 19 માંથી 9 જાય તો 10।